ના જાણીતા પોરબંદર સિટીમાં હાજર થઈ છું અને આ છે પોરબંદર જાણીતો એરિયા માણેક ચોક. અમે માણેક ચોકના પોરબંદર સિટીમાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ઊભા છીએ. તો દર્શકો, હવે અહીંયાથી અમે કીર્તિ મંદિર, કે જે પૂજ્ય ગાંધીજીનું જન્મસ્થળ છે, તો પધારો મારી સાથે કીર્તિ મંદિર પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ. બોલો, શું કહો છો કાકા? તો દર્શકો, પધારો મારી સાથે કીર્તિ મંદિર. હા બોલો કાકા. આઝાદી આવી 47માં, થોડા ટાઈમમાં ગાંધીજી અહીં પોરબંદર આવ્યા હતા, જૂની લાયબ્રેરી ઉપર મુલાકાત આપી અને પોતાનું પ્રવચન આપ્યું. એ પછી તો ભાગ્યા વડોદરા, ઓલા નથુરામ ગોડસે જે સામ્યવાદી હતા એને ગાંધીજીનું મર્ડન કરી નાખ્યું, સમજ્યા? રશિયા દેખો, 40ની મેં લડાઈ દેખી. લડાઈ મેં વિશ્વયુદ્ધ થયું, એમાં આ હિટલર હતો, રોમાઈ ગયો ઇસ્તીમલમાં. કાકા, તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મણભાઈ રાણાભાઈ કરતો, હું મિલનો, મારા મિલનો પ્રતિનિધિ હતો. અચ્છા, તો દર્શકો, પધારો મારી સાથે હવે કીર્તિ મંદિર, જે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. ચાલો. હાય, કઈ સ્કૂલમાંથી છો તમે લોકો? મહારાષ્ટ્રમાંથી આવ્યા. મહારાષ્ટ્રમાંથી આવ્યા છો? જલગાંવ ડિસ્ટ્રિક્ટથી. કેવું લાગ્યું તમને મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ? સારું લાગ્યું.
કે જે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. પધારો મારી સાથે, દર્શકો આવો મારી સાથે, આવો આવો. દર્શકો આ છે પર્ટિક્યુલર જગ્યા, પર્ટિક્યુલર રૂમ અને હોલ કે જેમાં આપણા પૂજ્ય ગાંધીજીનો જન્મ થયો છે. પધારો મારી સાથે. દર્શકો અમે છીએ બેલ્ઝો ટીવી તરફથી, કે જે ઇન્ટરનેટ પર ટીવી ચેનલ છે, જેને તમે ગૂગલ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો અને સરસ રીતે બધા જ વિડીયો જોઈ શકો છો. તો પધારો મારી સાથે. પૂજ્ય ગાંધીજી જ્યાં જન્મ હતા તે મકાન જોવા માટે. हम आपसे विदा चाहते हैं और
दोस्तों फिर से मिलेंगे, ज़रूर मिलेंगे, ऐसे कई वीडियो लेकर उपस्थित होंगे।